ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાની લુખ્ખા તત્વોની જીતમી દીકરીઓને પરેશાન કરનારને બક્ષવામાં નહીં આવે આગ્રા પગલાં લેવાશે પોલીસે પણ શાળા અને ક્લાસીસ બહાર પેટ્રોલિંગ કરવા ભલામણ બનાસકાંઠામાં બનાસ ડેરીના ચેરમેન અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને અપશબ્દો બોલતા ઓડિયો ક્લિપ વાયરલ દિયોદર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકરોમાં નારાજગી પક્ષ વિરોધી કામગીરી થતા લુણાવાડા બેઠક હાર્યા હોવાનો દાવો સીઆર પાટીલે પત્ર લખી તપાસની માંગ કરાઈ રાજકોટના ભાદરબે ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાતા કુતિયાણાના અને ગેડ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર કુતિયાણાના ધારાસભ્ય કાંધર જાડેજાએ સ્વખર્ચે ભાદરબે ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાવ્યું ભાદરબે ડેમના ત્રણ દરવાજે 4 ફૂટ ખોલી 32,000 ક્યુસેક પાણી છોડાયું 100 ગામના ખેડૂતોને લાભ થશે મહેસાણામાં 15 વીઘાના ખેતરોમાં જળબંબાકાર માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ફરી વળ્યું પાણી ઘઉં ડાંગર ઘાસચારાના વાવેતરને નુકસાન અધિકારીઓની જાણ કરાઈ છતાં કોઈ નક્કર કામગીરી નહીં કડીના નરસિંહપુરા અને સેદરાણાની સીમની ઘટના અમદાવાદમાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનો અંગે એએમસીનો મહત્વનો નિર્ણય ડ્રોમાં નંબર લાગ્યાના 2 હપ્તા બાદ જ્યારે પૈસા ન ભર્યા હોય તેમને એએમસી નોટિસ આપશે એએમસી ઘર કરી શકે છે જપ્ત નોટિસ બાદ પૈસા નહીં ભરે તો વેઇટિંગમાં રહેલા વ્યક્તિને મકાન અપાશે સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર પાસે સ્થાનિકોનો ચક્કાજામ રોડ ગટર અને સફાઈની સુવિધાઓ ન મળવા મુદ્દે વિરોધ કંકુ પાર્ક સહિતના આસપાસના વિસ્તારોમાં ચક્કાજામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા જામનગર શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં ગેસની લાઇનમાં લીકેજ જેટકોની લાઇન માટે ખોદકામ દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ ભુજ શહેરના શેરી ફેરિયા સંગઠને બંધ પાડી વિરોધ નોંધાવ્યો શેરી ફેરિયાઓએ વેડિંગ ઝોન આપવાની માંગ સાથે રેલી યોજી નારાજગી વ્યક્ત કરી 1 વર્ષ પહેલા નગરપાલિકાએ વેડિંગ ઝોન બનાવવાની ચર્ચા કરી હતી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે 12, 13 અને 14 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સુરત વલસાડ નવસારી ડાંગ અને ભાવનગરમાં વરસાદની આગાહી વરસાદી ટર્ફ પસાર થતો હોવાથી કમોસમી વરસાદની આગાહી વિરમગામની માંડલ પાંજરાપોળમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઓચિંત મુલાકાત પાંજરાપોળની વ્યવસ્થાને વખાણી 160 જેટલી ગાયને માંડલ પાંજરાપોળમાં આશરો અપાયો છે ગીર સોમનાથમાં ઉના દ્રોણેશ્વરમાં સિંહ પરિવારની લટાર ગામની બજારો અને ખેતરોમાં 5 સિંહના આંટા ફેરા વન વિભાગ તાકીદે લોકોને ભયમાંથી મુક્ત કરે તેવી સ્થાનિકોની માંગ જૂનાગઢ સહિત રાજ્યમાં ગીધની વિવિધ પ્રજાતિઓની ગણતરી ગીધની વસ્તી ગણતરી માટે ગિરનાર રેન્જમાં અલગ અલગ ટીમો બનાવાઈ ગીધની અવર જવર અને તેના સાંકેતિક કોડ કઈ જગ્યાએ જાય છે કેટલી ઊંચાઈ ઉડે છે તે અંગે અવલોકન કરવામાં આવી રહ્યું છે